આયુર્વેદિક ઔષધો વિશે જાણ્યું. આજે આપણે એક ખૂબ જ જાણીતા અને દરેકે ક્યારેક ને ક્યારેક ઉપયોગ કરેલા એવા અગત્યના ઔષધ હિમજ અથવા તો હરડે વિશે જાણીશું. મિત્રો, આપણે જે એનો ઉપયોગ કરીએ છીએ તે બાળ હરડે છે અથવા તો હિમજ છે. આ સિવાય પણ હરડેની બીજી 7 પ્રકારની જાતિ આવેલી છે અને એનું નામ છે ટર્મિનાલિયા ચેબ્યુલા. હરડે કેવી દેખાય છે? તો મારી પાસે અત્યારે 2 પ્રકારની હરડે છે, એમાંથી આ એક જે છે એ બાળ હરડે અથવા તો હિમજ છે અને આ જે છે એ મોટી હરડે છે. સામાન્ય રીતે આપણે જે કબજિયાતમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ તે એ આ છે હિમજ અથવા તો બાળ હરડે. મિત્રો, આપણે હરડેના ઘણા બધા રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ આપણને હરડે યાદ ક્યારે આવે છે? જ્યારે આપણને પિઝા ખાઈ લીધા પછી કબજિયાત થઈ ગઈ હોય તો પેટ સાફ કરવા માટે હિમજ અચૂક યાદ આવે છે. તો સાચી વાત છે, હિમજ અથવા બાળ હરડે એક અભયા છે, મતલબ કોઈ પણ ભય વગર ક્યારેય પણ ઉપયોગ કરી શકાય છે અને કબજિયાત માટે તે ચમત્કારથી જરાય ઓછી નથી. જેમ હિન્દી પિક્ચરમાં ગોવિંદો વિલનને એક ટીકો મારે અને વિલન નીચે પડી જાય, તેવી જ રીતે જો હિમજ અથવા હરડે બહુ સારી ક્વોલિટીની હોય અને તેમાં પણ ચેતકી જાતિની જે હરડે છે એ આપણી પાસે હોય તો એને હાથ માત્રમાં રાખવાથી ગમે તેવી કબજિયાત હોય એ દૂર થાય છે અને પેટ કાચ જેવું ચોખ્ખું થઈ જાય છે. હરડેની ઓળખ કેવી રીતે થઈ તેની પણ એક ખૂબ મજેદાર સ્ટોરી છે. જે એક બગીચો હતો એમાં એક ઝાડ હતું. ઝાડ ઉપર કોઈ પણ પક્ષી બેસે તરત ચરકી જાય, કોઈ પણ પક્ષી બેસે તરત ચરકી જાય. લોકો ઘણા બધા તર્ક વિતર્ક કરતા હતા કે આમાં કોઈ ચકલી મરી ગઈ હતી ને એટલા માટે એવું થતું હતું. પણ જ્યારે એક ઔષધોનો જાણકાર માણસ આવ્યો ત્યારે એણે ઝાડને ઓળખીને બતાવ્યું કે આ ઝાડ છે એ હરડેનું ઝાડ છે, એટલા માટે આવું થાય છે. મિત્રો, કબજિયાતમાં હરડેના ઉપયોગ વિશે તો આપણને ખબર જ છે, ચાલો આજે એના સિવાયના પણ ઘણા ઉપયોગો વિશે જોઈએ. તો હરડેના ગુણોની આપણે વાત કરીએ તો હરડે છે એ ત્રિદોષનાશક છે, એટલે ત્રણેય દોષોને બેલેન્સમાં રાખવાનું કામ હરડે કરે છે. આ ઉપરાંત હરડે રસાયણ છે, એટલે કે એનો રસાયણ ચૂર્ણમાં ઉપયોગ થાય છે અને ધાતુપુષ્ટિ માટે એનો ઉપયોગ થાય છે. હરડે છે એ રેચક છે, એટલા માટે એ કબજિયાતમાં યુઝ થાય છે. આના સિવાય હરડે કાસહર છે, એટલે ખાંસીમાં પણ તેનો ઉપયોગ થાય છે. વાતનાશક છે, એટલા માટે એનો ગાઉટમાં ઉપયોગ થાય છે. ગાઉટની અંદર તમે હરડેના ચૂર્ણમાં ગોળ મિક્સ કરી અને એની ગોળી બનાવીને લો તો એ વાયુનાશક એટલે કે યુરિક એસિડમાં તમને ફાયદો કરે છે. આ સિવાય જ્યારે હેડકી આવતી હોય ત્યારે હરડેના ચૂર્ણમાં સૂંઠ મિક્સ કરીને લેવામાં આવે તો હેડકી તરત જ બંધ થઈ જાય છે. આના સિવાય જે આંખ માટે પણ હરડે ખૂબ જ ફાયદાકારક છે. તમે બધાએ ત્રિફલાંજન નામ સાંભળ્યું હશે. ત્રિફલાંજન સ્પેશિયલ આંખમાં આંખની વિઝન વધારવા માટેના એક ડ્રોપ્સ આવે છે, તેમાં પણ ત્રિફળાનો ઉપયોગ થયેલો હોય છે અને ત્રિફળામાં હરડેનો ઉપયોગ થયેલો હોય છે. આ સિવાય ખાંસી માટે પણ હરડે છે એ ખૂબ જ ફાયદાકારક છે. એસિડિટી માટે હરડેનો ઉપયોગ કરવો હોય તો એસિડિટી માટે હરડેનું ચૂર્ણ અને દ્રાક્ષનું ચૂર્ણ સાકર સાથે લેવામાં આવે તો એસિડિટીમાં પણ ફાયદો કરે છે. અભયા કે હરડેનું જે મુખ્ય કામ છે તે દરેક પ્રકારના ફ્લોને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. માટે દરેક પ્રકારના જે પણ ફ્લોમાં પ્રોબ્લેમ આવતો હોય એવા પ્રકારના ડિસીઝની જે કોઈ પણ દવા હશે એમાં હરડેનો ઉપયોગ અવશ્ય થયેલો હશે. જો તમે માની લો કે તમને ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે તો એમાં જે આપણો બ્લડનો ફ્લો છે એને રેગ્યુલેટ કરવા માટે હરડેનો ઉપયોગ થાય છે. કિડની રિલેટેડ કોઈ સમસ્યા છે તો એમાં યુરિનના ફ્લોને રેગ્યુલેટ કરવા માટે પણ હરડેનો ઉપયોગ થાય છે. અને કબજિયાત વિશેના ઉપયોગ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. દરેક પ્રકારના પ્રમેહ ઉપર ત્રિફળા એટલે કે જેમાં હરડેનો ઉપયોગ થયેલો છે તે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય જ્યારે ખૂબ જ પરસેવો થતો હોય ત્યારે જે હરડેનું ક્વાથ છે અથવા તો ઉકાળો છે તેને નાવાના પાણીમાં ઉપયોગ કરવામાં આવે તો એનાથી પરસેવો ઓછો થઈ જાય છે. આ સિવાય માથાના દુખાવામાં પણ હરડે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. મિત્રો, આજે આયુર્વેદ એ ઘર ઘરની જરૂરિયાત છે, તો જો આ માહિતી કોઈને પણ ઉપયોગી થઈ શકે અને જે ટીકડા ખાઈ ખાઈને કંટાળી ગયા હોય તો એના માટે આ ખૂબ જ લાભકારક બની શકે છે. તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આને શેર કરવાનું ન ભૂલતા અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.